शुक्लां ब्रह्म विचार सार परमां माद्या जगत व्यापिनी वीणा पुस्तक धारिणी मभयदा जान्याधकारापहां हस्ते स्फाटिक मालिकां विदधति पद्मासने संसिताम् वंदे ताम परमेश्वरी भगवती बुद्धि प्रदा शारदाम् वंदे देवयुमापति सुरगुरु वंदे जगत कारणम् वंदे पन्नगभूषण मृगधरम वंदे पशूनां पति वंदे सूर्यशशाकवहिनयनम वंदे मुकुंदम प्रियम वंदे भक्तजनाश्रय च वरदम वंदे शिवम शंकरम मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजवान् नरयुतमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वंद्वातीतं गगनसदृशं तत्समस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु त्वं नमामि। बोलिए श्री गायत्री मात की, सरस्वती मात की, लक्ष्मी जी मात की, श्री रामचंद्र भगवान की, उमापति महादेव की, गणपति महाराज की, पवन सुत हनुमान जी महाराज की, श्री बाल कृष्ण लाल की, हरि ओम नमः। पार्वती पतये हर हर महादेव। आज नो पवित्र दिवस युगो युग थी होलिका उतासनी जेने आपने कहे छे के काले आजे धूड़ेथी नो पर्व छे ए पर्व निमित्ते आजे आपने बधा माताजीना दर्शने पण आव्या छीए अने एक माताजीना थाळने प्रसाद लेवा पण आव्या छीए। तो आजे जे थाळ आजे मूळ भूपत अंबेडीना दानुबा बनेसम किशोरसिंह बनेसम बे भाई तथा तेना बेन सगा खमाबा स्वर्गत रघुवीरसिंह सरवैया आज एना तरफ थी आज माताजी नो थाळ धरवामां आवेलो छे अने ए प्रसाद लेवा माटे आज आप बधा एकठा थया छे माताजी नी सानिध्यमां एनी छत्रछायामां। आज वडीलो युवानो बाळको बहनो दीकरीओ बधा आज माताजीनी सानिध्यमां जे दूर दूर थी आज आव्या छे बधाने खूब खूब जाजा धन्यवाद धन्यवाद। कायमी हूँ तो कहूँ छू धन्यवाद शू काम आपवा पड़े धन्यवाद एटले आपवा पड़े कि आज माणस क्या अस्तव्यस्त छे अस्तव्यस्त એમાં આવા કોઈ પણ ધર્મના સ્થાનમાં જ્યારે જવાની આપને તક મળી હોય એ સમય કાઢ્યો હોય આપણે આપણે સમય કાઢીને અહીંયા આવ્યા છો વાહન લઈને આવ્યા છો ખર્ચો કરીને આવ્યા છો એ ભાવ લઈને આવ્યા છો લાગણી લઈને આવ્યા છો એ ક્યારે થાય આજે માતાજીનો કંઈક સંકેત છે ત્યારે આપ અહીંયા પહોંચી શકો આ સાનિધ્યમાં અને એ સાનિધ્યમાં આવી ગયા હોય એમાં માના દર્શન થઈ ગયા હોય સાનિધ્ય એ મળ્યું હોય
અને જાતે જાતે સાથે સાથે માનો પ્રસાદ આપના પેટમાં આપણે પધરાવ્યો હોય અને માની સાનિધ્યમાં છત્ર સાહેબ આવી રીતે શાંતિથી બેઠા હોય તો આપણે માની લેવું કે આપણે આજનો દિવસ આજનો સમય આજની ઘડી પર એ આપની ઉત્તમમાં ઉત્તમ ધન્ય છે કે જેને કારણે આજે આપણે અહીંયા બેઠા છીએ. આજ કેટલાય કેટલી કેટલી જગ્યાએ બેઠા છે વિચાર કરો, કોઈ કયા ઠેકાણે, કોઈ કયા ઠેકાણે, કોઈ કયા ઠેકાણે બેઠા છે અને આપને આવી તક મળી અને એ વિચાર આવ્યો. એ વિચાર કોઈ દેવી શક્તિ કામ કરતી હોય ત્યારે વિચાર આવે છે, માની લેવું. આપના બળથી આપની હોશિયારીથી આપણે કાંઈ નથી કરી શકતા. આપણે કોઈને કોઈ લોહ ચમક હોય એમ જેમ ખેંચાણ કરે એમ દેવી દેવતાઓ ધર્મના સ્થાનમાં લઈ જવા માટે એનું ખેંચાણ હોય છે. એને આપણે સમજી શકતા નથી. એને સમજવું હોય તો અહીંથી ગયા પછી ઘીરે જઈ સુતાવો ત્યારે આંખું વીંચીને ઘડી પ્રાર્થના કરજો, માતા જ પ્રાર્થના. આપણે સમજ્યા છે કે આવો વિચાર કેમ આવ્યો, આ જવાનું ન્યા જવાનું કેમ વિચાર આવ્યો, આમંત્રણ મળ્યું, આમંત્રણ મળવા છતાંય ઘણા આમંત્રણને ઠેલી દે કે નથી જવું ભાઈ, હવે ન્યા ક્યાં જવું, હેરાન થવાના એટલા માણા વસારે, કંઈ જમવાનું ચડે ને હું કાંઈ ઘણાય ઠેલી દે. જેના ભાગ્યમાં ના હોય એ ભાગ્યમાં હોય એની ઉત્કંઠા તો એક અલૌકિક હોય છે. તો એને માટે ને અવારનવાર અમારે થાળ હોય, ભોજન તો અમારું કાયમી અન્નક્ષેત્ર તો ચાલુ જ છે, પણ જ્યારે આવી રીતે ક્યારેક ક્યારેક માતાજીનો થાળ ધરાતો હોય જ્યારે ખૂબ પબ્લિક હોય એ સમયે હું બોલતો જ હોઉં છું. તમે થાળનો પ્રસાદ એને ભગવાનને ધરાય છે ને પ્રસાદ શા માટે કહેવામાં આવે, આપણે ઘીરે બધા જમીએ એને ભોજન કહેવાય. અહીંયા દેવના સાનિધ્યમાં જે એના સાનિધ્યમાં ધરાય એની અમી દ્રષ્ટિ પડે એને પ્રસાદ કહેવાય. આપે ભોજનના પણ ઘણા પ્રકાર છે. આપ આપની ઘીરે ભોજન કરી અને રાતે સુતાવ ત્યાં વિચાર કરજો કેવા વિચાર આવે છે. એની ભોજન બીજે દિવસે લોજમાં જમી આવી પછી વિચાર કરજો તમને કેવા વિચાર આવે છે, કેટલું અન્ન ફરી ગયું, જેવું અન્ન ખાય એવું મન થાય. એ પછી ક્યાંય વાડીઓમાં મહેફિલોમાં ગયા ને એ ખાધા પછી વિચાર કરજો કેવો વિચાર આવે. અને કોઈક મંદિર ધર્મના સ્થાનમાં દેવને સાનિધ્યમાં જે પ્રસાદ ધરણ એ ખાઈને પછી વિચાર કરજો તમને કેવા વિચાર આવે. આપના પવિત્ર વિચારોને શુદ્ધિકરણ કરવા માટે આપના ઋષિ મુનિઓએ ધર્મના સ્થાન બનાવ્યા છે. એ ધર્મના સ્થાનમાં અવારનવાર જવાથી આપની શરીરની અંદર 72,000 નાડીની ચેતનાની જાગૃતિ થાય છે. એ અનુભવ માત્ર સાંભળવાથી નહીં થાય, એ અનુભવ કરવા માટે આપને કંઈક સાધના કરવી પડશે, માનું ધ્યાન ધરવું પડશે, ત્યારે એની અનુભૂતિ થાય છે. આજે યુગો યુગથી આપને ઉતાસની કે આપણા ધર્મના તહેવાર, હિન્દુ ધર્મના તહેવાર એવા એવા તહેવાર મેલા છે. સાને માટે મેલા છે કે જ્યાં જ્યાં ભગવાનના પ્રાગટ્ય દિવસ થયા છે કેની કેની માટે, ભક્તો માટે ભગવાનના અહીંયા મૃત્યુલોકમાં હાજરી દેવી પડી છે. એવા પવિત્ર અવસરને આપણે ધર્મના તહેવાર માની રહ્યા છે. એ તહેવારની આજે બહુ જાજી બધી ફેર પડી ગયો છે, બહુ ફેર પડી ગયો છે, એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. સાચી રીતે તહેવાર ઉજવાતા જ નથી. માણસ એટલો બધો નિષ્ઠુર થઈ ગયો છે, એટલો બધો નાસ્તિક થઈ ગયો છે, જાવા ખાતર જાય છે પણ અંદરથી વેદના બીજી હોય છે. જ્યાં સુધી આત્મકબૂલ નહીં કરે ત્યાં સુધી તમને કોઈ દિવસ દર્શનની, ભોજનની, પ્રસાદની અનુભૂતિ કોઈ ક્યારેય નહીં થાય. આજનો દિવસ કાલનો દિવસ, આજ વિચાર કરો આ પુણ્ય કેવું લીધું, આ એને ખમાભાઈ કેવું પુણ્ય લીધું. વિચાર કરીએ આજે 2 દિવસ થયા આપના આશ્રમથી ફરતા ગામ
11 ગામ ને કાલે નીર પડી હતી લીલું ને આજે નીર પડી, બે દિવસે ગાયું નીર ખાય છે 11 ગામ ને. અને અવળો બધા માણસા બધા ભોજન પ્રસાદ લીએ છે. આ વિચાર કરો આ પુણ્ય કેવડું પ્રાપ્ત થશે કે જેના પિતૃઓ અને મોક્ષ થઈ જાય. જે તહેવાર ને દી જે ધાર્મિક તિથિ ને દિવસે જે કોઈ માણસ પુણ્ય કરી લે એ પુણ્ય ફેર કોઈ દી જાતું નથી. તો એને માટે થઈને આપણે આજે તહેવારની એ વાત કરવા માંગુ છું કે આ તહેવાર આપણે ઉજવી રહ્યા છે પણ શેનો છે, નકરા